નમસ્કાર મિત્રો, હું શરદ તલાવિયા, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણું વિજ્ઞાન ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 ખોરાક ક્યાંથી મળે છે. આજનો આપણો ટોપિક છે પહેલા ચેપ્ટરનો ખોરાકની વિવિધતા. તો ખોરાકની વિવિધતા વિશે માહિતી આજના આપણા લેક્ચરની અંદર આપણે લેવાની છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો મિત્રો, ખોરાકની વિવિધતાની અંદર આપણે પહેલી વાત એ જોવાની છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે. આપણે જુદી જુદી વાનગીઓની વાત કરીએ તો એ જુદા જુદા પદાર્થોમાંથી બનેલી હોય છે. સામાન્ય રીતે આપણે એક વાત કરીએ કે ભાઈ ઘરે રાંધવામાં આવતા જે ભાત છે એ ભાત વિશે આપણે વિચારીએ કે આપણે કાચા ચોખા લઈએ છીએ, તેને પાણીમાં ઉકાળીએ છીએ અને ભાત બનાવવા માટે ફક્ત આ બે જ સામગ્રી કે ઘટકોની જરૂર પડે છે. આપણે સામાન્ય રીતે ઘરે જે દાળ ભાત બનાવીએ છીએ એમાં જે ભાત રાંધીએ છીએ એના માટે આપણે શું કરીએ છીએ, તો કે સૌ પ્રથમ કાચા ચોખા લઈએ છીએ, પછી કુકરની અંદર થોડું પાણી લઈએ છીએ અને પછી એ ચોખાને પાણીની અંદર નાખીને આપણે કુકરની અંદર એને ઉકાળીએ છીએ. તો આ બે વસ્તુ ભેગી થવાથી આપણા જે ભાત છે એ તૈયાર થઈ જાય છે. બીજી વાત આપણને એવી કીધી છે કે જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રીઓ વડે બને છે, જેમ કે કોઈ શાક બનાવવા માટે આપણને જુદા જુદા પ્રકારના શાકભાજીની જરૂર પડે છે, મીઠું, મસાલા, તેલ વગેરેની પણ આપણને જરૂર પડે છે. એટલે આ વિવિધતા છે. ભાત બનાવવા છે તો ફક્ત ભાત અને પાણીની જરૂર છે, પણ જો શાક બનાવવું હોય તો જુદા જુદા પ્રકારના શાકભાજીની જરૂર પડે. એની અંદર નાખવા માટે સ્વાદ પ્રમાણે મીઠું છે, મસાલા છે, તેલ છે, આ દરેક વસ્તુની જરૂર પડે અને દરેક વસ્તુ ભેગી થાય ત્યારે આપણું શાક તૈયાર થતું હોય છે. એટલે જો મિત્રો, વાનગીઓ અને સામગ્રીઓની વાત કરીએ તો રોટલી એટલે કે ચપાટી બનાવી હોય તો આપણે લોટ અને પાણીની જરૂર પડે. પછી દાળ બનાવી હોય તો સૌ પ્રથમ તો કઠોળ એટલે જેને આપણે દાળ કહીએ છીએ, દાળને આપણે શેમાં મૂકીએ છીએ, કઠોળ વર્ગની અંદર મૂકીએ છીએ, તો કઠોળની જરૂર પડે. એની અંદર પાણી નાખવું પડે, સ્વાદ પ્રમાણે મીઠું નાખવું પડે, થોડું ઘણું તેલ નાખવું પડે અને સાથે સાથે ચટણી, મીઠું જેવા મસાલા પણ આપણે અંદર ઉમેરવા પડે. એટલે જુદી જુદી વાનગીઓ માટે આપણે જુદી જુદી સામગ્રીઓની જરૂર પડતી હોય.